આ શેનું ભજીયું છે આપણે? ટમેટોનું. ટામેટોનું? અરે બાબો, અચ્છા, આ તો આખું આખું ટામેટું છે અંદર તો. હા, તિરંગાના ભજીયા કહો, 10 માંથી 10 સસ્પેન્સ વાળા ભજીયા. મારે બે હાથથી પકડવું પડે એટલું મોટું વડા પાઉં છે. વેલકમ ટુ kabikayakyo.com. આપણે અત્યારે ગુજરાતના ભાવનગર શહેરની અંદર મુલાકાત ઉપર આવ્યા છે. ભાવનગરની અલગ અલગ વાનગીઓ અમે ટેસ્ટ કરી રહ્યા છે, ત્યાં અવનવી વાનગીઓ મળી રહી છે. આજે એમાંથી એક આખા ટામેટાના ભજીયા, આખા રજવાડી મરચાના ભજીયા, પછી લસણની પેસ્ટવાળાના ભજીયા, આ ટાઈપના ભજીયાની વાનગી તમારે જોવી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલો આ ફૂલ વિડીયો જોઈ નાખીએ, મોજ કરાવી દઈએ. આ જગ્યા હિરેનભાઈ ક્યાં આવી છે એ પણ અમને કહી દો. હવે અત્યારે ભાવનગર શહેરમાં તળાજા રોડ કહેવાય, ત્યાં નિર્મલ પ્લાઝા શોપિંગ સેન્ટર આવ્યું છે, તેમાં બેઝમેન્ટ ફર્સ્ટ ફ્લોર ઉપર અત્યારે શોપ આવી રહી છે. મેઘના વડા સમ્રાટ તરીકે છે, પણ વડાના સમ્રાટ લાગી રહ્યા છે. આ શેનું ભજ્યું છે આપણે? ટમેટોનું. ટામેટોનું? અરે બાબો, વાહ રે વાહ. અચ્છા, આ તો આખું આખું ટામેટું છે અંદર તો. આપણે આ શેનો મસાલો કરેલો છે? અંદર આવશે આ મસાલો ગાંઠિયાનો, વાળિયાનો અને સિંગનો ભૂકો આવશે. બરાબર છે. ઓકે, બીજા મસાલા, ગરમ મસાલા, તલ, વરિયાળી. બરાબર છે. હવે આ શેનું છે આપણે? લસણની પેસ્ટ વાળું બટેટું. લસણ? આપણે આ તિરંગા બી લોકો કહે છે એ આ વસ્તુ છે એમ ને? અચ્છા, બતાવો ખોલીને. અરે ભાઈ ભાઈ, આવા ટાઈપના ભજીયા કોને કોને ટેસ્ટ કર્યા છે કોમેન્ટ કરો. આહા, આ શેનું છે હવે? એનું ભરેલા મરચા રજવાડી ભજીયા. રજવાડી ભજીયા? વાહ. ઓહો હો હો હો. કે દાળવડા હે, મેથીના અને બટેટા. ઓકે, આ દાળવડામાં તમારે ખાસિયત લાગે છે? આ દાળવડા લાવો તો એક. કાકા, આપણે આ ભજીયાની કોઈને લેવું હોય, ટેસ્ટ કરવું તો કેટલા રૂપિયાની પ્રાઇસ છે? આમ કમસે કમ બધી વસ્તુ એ લોકો લે એટલે 750 ગ્રામ તો લેવું જ પડે. 750? બરાબર છે. તો એની પ્રાઇસ કેટલી થાય આમ? આપણે હાલમાં 300 રૂપિયા કિલો ભજીયા છે. 300 રૂપિયા કિલો ભજીયા? બરાબર છે. ઓકે, આ મેં આ જે ડીશ લીધી છે એ કેટલા રૂપિયાની અંદાજ થઈ જાય? આ કમસે કમ અત્યારે જે છે 100 રૂપિયાની ડીશ થયેલી છે. 100 રૂપિયાની ડીશ છે? બરાબર છે. ઓકે, તો ચલો હવે આ ડીશ મેં મિક્સમાં મંગાવ્યું છે. એનું કારણ છે કે મારે બધા જ ભજીયા અહીંયાના ખાસિયત છે. જે ભાવનગરમાં આવો તો, આ વડા સમ્રાટમાં આવું તો, આ ભજીયા મસ્ટ ટ્રાય કરવા જોઈએ. એટલા માટે મેં બધા જ ભજીયા ટેસ્ટ કરવા માટે લીધા છે. ચલો. જોઈને જ મોંમાં પાણી આવી રહ્યું છે, કેમ કે આ પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ આવા ભજીયા મેં ટ્રાય કરી રહ્યો છું. જેમ અહીંયાનું નામ છે ને, મેઘના વડા સમ્રાટ, પણ અહીંયા વડાના પૂરેપૂરા સમ્રાટ જ છે. કેમ કે જુઓ, આવા આખાના ટામેટાના ભજીયા કહો, પછી આવા ત્રિરંગાવાળા, હા, તિરંગાના ભજીયા કહો. આ જે અંદર બટેકા છે, લીલી લસણની ચટણી છે, આ લીલી ચટણી છે, બટેકાઉ છે, અને આ પાછું ઉપર પડ જો આ ભજીયાનું ખાલી. વાહ રે વાહ. આવા હું ભાવનગર સિવાય લગભગ તમને ક્યાંય મળશે નહીં. તમારા સિટીમાં કઈ આવું જગ્યાએ કઈ મળતું હોય તો બી કોમેન્ટ કરજો. આવી જાઓ, તમે પણ સાથે સાથે આવી જ જાઓ. વારે હાય હાય, જો તો ખરા ભાઈ. હવે એની અંદર લાલ સબસ્ક્રાઇબ કરેલી બટન ઉપર ક્લિક કરીશું. તમે બી કરી જ નાખ્યું છે જેમ અમે ચટણીમાં કર્યું છે. વાહ, અને એક આ બીજી ચટણી છે, એના સાથે પણ ડીપ કરાવું છું. એનો સ્વાદ આમ કેવો, થોડોક છે મુશ્કેલ છે, પણ એક તમને નોર્મલ ભાષામાં તમને સમજાવું. જે ભજીયાનું પડ છે ને, એ બેસનનું એકદમ થીક રાખવામાં આવ્યું છે, જાડું રાખવામાં આવ્યું છે. અંદર ટામેટા છે, તળવાને લીધે એકદમ સરસ રીતે કૂક થઈ ગયેલા છે. પ્લસ આની અંદર છે ને, આ બે વસ્તુ મોડી થઈ જાય છે, ખાટી અને બેસનના લીધે થોડીક મોડું થઈ જાય. તો એની અંદર ગાંઠિયા, ગરમ મસાલો અને એ બધું જે એના સિક્રેટ મસાલા છે એ નાખવામાં આવ્યા છે. એટલે તમને એક ટ્વિસ્ટિંગ તમને ફ્લેવર મળશે. ભાવનગરની અંદર આવો છો તો આ આખા ટામેટાના ભજીયા બેસ્ટ. ખબર, આ ચટણી છે ને, ફુદીનો, ધાણા, મરચા અને એવી રીતે બનાવીને દાળિયા કહેવાય છે, જે એ પણ નાખવામાં આવ્યા છે અંદર. વાહ, ચલો આપણે એને સરસ મજાનું નવડાવી દઈએ ભજીયાને.
આરામથી આ તો બે ચાર ભજીયા પૂરા કરી નાખીએ આપણે. પછી આ છે તિરંગા ભજીયા, યા બટેકાના ભજીયા છે, પણ આરે લસણની ચટણીવાળા ભજીયા લોકો કહે છે. આ જે તમે પડ જુઓ છો વ્હાઈટવાળું, એ બટેકું છે. આની અંદર લસણની પેસ્ટ નાખવામાં આવી છે એટલે લાલ કલર વચ્ચે આવી ગયો છે, બટેકા છે. અને આ છે લીલી ચટણી છે, એનાથી આ અંદર કરવામાં આવ્યું છે એટલે આખું તિરંગા જેવો શેપ આવી જાય છે. વાહ, જે લીલી ચટણી છે એ કોથમરી અને જે એના મરચા એને પીસીને જે ગ્રેવી બનાવીને અંદર. અચ્છા, ઓકે. આની અંદર તમને કોથમીનો ફુદીનાનો સ્ટ્રોંગ ફ્લેવર આવે, પછી વચ્ચેનો જે સ્લાઇસ આવે છે, જો તમને બતાવું નજીકમાં આવો, આ લસણવાળી જે ભાગ છે ને એથી તમારો આખો ભજીયાનો સ્વાદ ચેન્જ કરી નાખે. તમને એકદમ ગાર્લિક અને તીખું મીઠી ચટણી ટ્રાય કરી છે જોડે. તો ટેનમાંથી ટેન આજે હું કદાચ ભાગ્યે કદાચ રેટિંગ આપતો હોઉં છું, પણ આ ભજીયાને હું 10 માંથી 10 આપવા માગુ છું યાર. એકદમ સસ્પેન્સવાળા ભજીયા, જોરદાર યાર. અને અહીંયાની વડાપાઉં બી વધારે ફેમસ છે, જે જમ્બો વડાપાઉંની અંદર બનાવવામાં આવે છે તે પણ હું મંગાવી લઉં છું. હા, 2-3 પાવ ભેગા કરીને મોટું બન બનાવ્યું હોય એ ટાઈપનો તો વડાપાઉં છે. આની પ્રાઇસ શું કાકા આપણે? 35 રૂપિયા. બાપરે, પ્રાઇસ પ્રમાણે જે પ્રમાણે બનાવ્યું છે તે. હા, ઓકે, હા તો હું મૂકી દઉં ને એટલા જેટલું છે આરું વડાપાઉં. બાપરે, જુઓ ખાલી એ. હા, મારે 2 હાથથી પકડવું પડે એટલું મોટું વડાપાઉં છે. જો આ, હા 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 હા, વડાની સાઈઝ જો અંદર ખાલી. હા, મને તો મોં પાણી આવી રહ્યું છે, તમને બી જોઈને મોં પાણી આવી રહ્યું હશે. વાહ, ચલો આને બી ટ્રાય કરી લઈએ આપણે અહીંયા. કદાચ કોઈ નોર્મલ માણસને ભૂખ લાગી હોય અને આ એક આટલું મોટું વડાપાઉં તમે ખાઈ લો 35 રૂપિયાનું, તમારે પેટ ભરાઈ જાય આરામથી. તમે કોઈ પણ આવો છો તો બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 9 વાગ્યા સુધીમાં આ શોપ ચાલુ રહે છે. ખાસ 3 વસ્તુ તમારે મસ્ટ ટ્રાય કરજો. એક તો ટામેટાના ભજીયા છે, એક તિરંગાવાળા જે બટેકાના ભજીયા કહેવાય છે એક લેજો. અમે જે ડીશ તમે આગળ જોઈ હતી એ ડીશ અમે 100 રૂપિયાને મિક્સ ભજીયા મંગાવડાયા હતા, એનું અરાઉન્ડ 350 ગ્રામ ઉપર જેવું કંઈક વજન થયું હતું. આવો છો એટલે તમને વજન ઉપર આ ભજીયા મળે છે. અને તમારે કંઈક વધારે પેટ ભરવું હોય અને વધારે તમારે નાસ્તો કરવો હોય તો તમે એક આ 35 રૂપિયાનું 35 રૂપિયાનું આ વડાપાઉ તમે ટ્રાય કરશો, પેટ ભરાવી જશે. અમે તો આ પૂરું કરીએ છીએ અને ધોરણધોરણ બેઠા જ છે અમારે. આજે તો મોજ કરવાની છે, ભાવનગરની મોજ ચાલુ છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખો. ત્યાં સુધી નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે, નવી મોજ મજા સાથે મળતા રહેતા હશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, રાધે રાધે.